પહેલી જૂને વિશ્વભરમાં વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવાય છે ત્યારે આજે સુમુલ ડેરી દ્વારા વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સુરતીઓને શુભેચ્છા અપાઈ હતી. તંદુરસ્ત સમાજ માટે ધરતીનું અમૃત એટલે દૂધનો દરેક લોકો ભરપૂર ઉપયોગ કરે છે અને તબીબો દ્વારા પણ દૂધને પ્રોટીન યુક્ત કહેવાયું છે. ત્યારે 1 જૂને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ મિલ્ક ડે તરીકે જાહેર કરાયો છે. ત્યારે આજે વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાને વર્ષોથી દૂધ પીરસતી સુમુલ ડેરી દ્વારા વર્લ્ડ મિલ્ક ડે ની શુભેચ્છા અપાઈ હતી. નમસ્કાર, સુમુલ ડેરી માંથી હું મનીષ ભટ્ટ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર માર્કેટિંગ. આજે 1 જૂન વિશ્વ મિલ્ક વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવાય છે અને વર્લ્ડ મિલ્ક ડે એ WHO એ ઇન્ટરનેશનલ લેવલે એ નિર્ધારિત કરેલો આ દિવસ છે. ખૂબ જ વિકસિત દેશોમાં દૂધનું જે કન્ઝમ્પશન છે, પ્રમાણ છે ખાવાનું, એ લગભગ પ્રતિ વ્યક્તિ 300-400 ml દૂધ પીવાય છે, જ્યારે ભારત એક એવો દેશ છે કે જેમાં હજુ પણ 200 ml ની આજુબાજુ લોકોનું પર કેપિટા કન્ઝમ્પશન છે. અને આવા સંજોગોમાં દૂધ જો વધારે ન પીવાય તો કુપોષણ એ થઈ શકે. પણ આપણી પરિસ્થિતિ એવી છે કે દૂધને પેદા કરનારા ખેડૂતો પણ ગરીબ જ છે, એટલે ગરીબ ખેડૂતો દૂધને પેદા કરે અને દૂધ પણ ગરીબ લોકો માટે વપરાય. જેમ જેમ ઔદ્યોગિકરણ થતું જાય છે તેમ તેમ ખેતી લાયક જમીનો પશુપાલન કરનારા વ્યક્તિઓની સંખ્યા ઘટતી જાય છે. પહેલા એવું હતું કે ખેતીની સાથે સાથે પૂરક ધંધા તરીકે આ દૂધનો વ્યવસાય ચાલતો, એટલે કે જેની પાસે 1 કે 2 વીંગા ખેતી હોય તો સાથે ખેતી કરતા કરતા એની પાસે જાનવર પણ હોય અને એ ઢોરમાં જે દૂધ નીકળે એ દૂધ જે ખાતા વધે એ સુમુલ ડેરીને પહોંચાડતા અને સુમુલ ડેરી પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે એ ગ્રાહકોને આ દૂધ પહોંચાડી શકતી હતી. હવે પરિસ્થિતિ એવી છે કે વિકસિત એટલે કે વિકાસની જો ડેફિનેશન જે રીતે બદલાય છે એ રીતે ગામડાની અંદર પણ હવે વ્યક્તિઓ ફેસબુક ચેટિંગ વોટ્સઅપ આ બધું કરતા થઈ ગયા, એ લોકોને પણ છાણવાળા હાથ નથી કરવા, એ લોકોને પણ મોબાઈલ પર જ બેસવું છે. હવે આવી પરિસ્થિતિમાં એટલે સુધીની પરિસ્થિતિ વણશે કે જેઓને ત્યાં ઢોર ડાખર હોય ત્યાં આગળ દીકરી કોઈ લગ્ન નથી કરતું, કારણ કે એમની દીકરી મેરેજ કરવાની તકલીફ પડે છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો પશુપાલન કરવાનું ન વિચારતા હોય, કદાચ તે લોકો માટે પૈસા મહત્વના નથી પરંતુ જે કામકાજ જે વેટ જે કઈ ઉપાધિ લેવી પડે છે પશુની, કારણ કે એક ભેંસની કિંમત આજે 1 લાખ રૂપિયા છે તો ગાયની કિંમત 80,000 રૂપિયા છે. અને આવા સંજોગોમાં જ્યારે આ જાનવરને કોઈ માની લો કે કોઈક રોગ લાગુ પડે કે કોઈ એનું મૃત્યુ થાય તો એનું જે કમ્પન્સેશન જે મળે એ ખૂબ જ ઓછું હોય છે. તો આવી બધી પરિસ્થિતિમાં બીજું કે અત્યારના પ્રદૂષિત વાતાવરણમાં ગાય અને ભેંસને રોગોથી બચાવવા પણ બહુ મુશ્કેલ છે. જેટલું મેડિકલ ખર્ચ માણસ પાછળ લાગે છે એટલો ઢોર પાછળ લાગી રહ્યો છે. તો આવી બધી પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદન કરવાનું એક ચેલેન્જ થયું છે. ભારતનો જ્યારે ઔદ્યોગિક વિકાસ 6% કે 6.5% ની આજુબાજુ ચાલતો હોય ત્યારે સુરતનો વિકાસ લગભગ 8.5-9% જેટલો ચાલે, એટલે કે સૌથી વધારે ઔદ્યોગિકરણ જો અત્યારે ચાલી રહ્યું હોય ને સુરત શહેરનું ચાલે છે. એટલે કે અમારી પાસે આજે 2 વર્ષ પહેલા 4 લાખ ખેડૂતો પશુપાલન કરતા હતા તો અત્યારે લગભગ 1.25 લાખ ખેડૂતો પશુપાલન કરે છે એવું કહેવાય. તો આ રીતે નંબર ઓફ જે ફાર્મર્સ જે પશુપાલન કરતા હતા એની સંખ્યા જો ઘટે, હા એક બાજુ અમે ચોક્કસ દૂધ ઉત્પાદન વધારવાના અને ઉત્પાદકતા વધારવાના એટલા બધા પ્રયત્નો કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ ટકી રહી છે. સુમુલ ડેરીની અંદર ગાયનું દૂધ 70% અને 30% જ ભેંસનું દૂધ આવે. સુરત શહેરની જનતાને 50% ગોલ્ડ એટલે કે 50% ભેંસનું દૂધ જોઈએ અને બાકીના 50% બીજા દૂધ જોઈએ. તો આ બધી પરિસ્થિતિને પણ અનુરૂપ અમારે થવું પડે છે, એટલે કે ગાયના દૂધમાંથી જ અમારે અમૂલ ગોલ્ડ પણ બનાવવું પડે છે. પરંતુ હું બધાને ખુશખબર એ આપવા માંગુ છું આજે વિશ્વ મિલ્ક ડે છે એટલે કે સુમુલ ડેરી એક એવો આવિષ્કાર કર્યો છે. કારણ કે સુમુલ ડેરી એવું તો વિચારે છે કે જ્યારે ગ્રાહક સુમુલ ડેરીને જે રૂપિયા આપે છે એનું વળતર એને પૂરેપૂરું મળે અને એટલા માટે દૂધની અંદર આજે તમે વાંચ્યું હશે કે કેટલીક જગ્યાએ દૂધ ઉત્પાદકતા વધારવા માટે અત્યારે ફોરેનની ગાયો લાવવામાં આવે છે. હોસ્ટીન ફ્રીઝિયન અને જર્સી આ 2 ગાયો છે જે વિશ્વની ખૂબ વધારે દૂધ આપતી ગાયો છે અને એ હવે ભારતમાં પણ છે. પરંતુ સુરત અને તાપી જિલ્લામાં જ્યાંથી સુમુલ ડેરી દૂધ એકત્રીકરણ કરે છે એ એરિયાની અંદર અમે આવી ગાયોમાંથી દૂધ લેવાને બદલે એ ગાયોને આપણા ગીર સાંઢના બુલથી ફેળવીને
અમે એની જાતિનું પરિવર્તન કર્યું છે અને એટલા માટે એવું કહેવાય કે દૂધ તો વધારે આપે પણ એ દૂધની અંદર ગીર ગાયની દૂધના અંશ હોય. હવે ગીર ગાયની દૂધના અંશ હોય તો ફાયદો શું થાય? બહારની ફોરેનની જો ગાય હોય 100% હિસ્ટિડિન, તો 100% હોસ્ટિન ફ્રિઝિયન અને 100% જર્સી હોય તો હિસ્ટિડિન નામનું એક એમિનો એસિડ જે 67મા નંબર પર રહેલું છે, 209 એમિનો એસિડની શૃંખલા દૂધમાં હોય એમાં 67મા નંબરનું આ એમિનો એસિડ હિસ્ટિડિન જે શરીરના વા બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ માટે જવાબદાર હોય છે જે ફોરેનની ગાયોમાં હોય છે, પરંતુ આપણે ગીર ગાયની જે દૂધ છે તેમાં આવું હોતું નથી અને એટલા માટે સુમૂલે તમામ દૂધની અંદર આ હિસ્ટિડિન નીકળી જાય અને એની જગ્યાએ પ્રોલાઇન નામનું ખૂબ જ ઉપયોગી એમિનો એસિડ એ દૂધમાં ભળે એવું સાયન્સ ડેવલપ કર્યું છે. અને એટલે એવું કહી શકાય કે સુમૂલના ગ્રાહકો ગીર ગાયના દૂધનો લાભ મેળવી રહ્યા છે ઇનડાયરેક્ટલી, કે આ દૂધ તમે જેટલું પીઓ એટલું શરીરને ફાયદો કરવાનો છે, તમારા દાંતના આરોગ્ય માટે, શરીરના સ્વાસ્થ્ય માટે, કે પછી તમારે સ્લિમ એન્ડ ટ્રીમ રહેવા માટે, કે કેલ્શિયમ મેગ્નેશિયમની ઉણપ દૂર કરવા માટે, વિટામિન ઈથી ભરપૂર એની આ સીએલ એટલે કે એ કન્ટેન્ટ એટલો બધો હાઈ છે કે જેને કારણે કેન્સર જેવા રોગો પણ ભવિષ્યમાં મટી શકે, તો આવું ખૂબ જ ઉપયોગી હેલ્થ ઉપયોગી દૂધ એ સુમૂલ બનાવી રહી છે. અને સુમૂલના તમામ ઉત્પાદનો જ્યારે આવા ગાયના દૂધમાંથી બનતા હોય, પનીર છે, શ્રીખંડ છે, સ્વીટ્સ છે અને ખાસ કરીને દહીં, અને એમાં પણ અમે જ્યારે પ્રોબાયોટિક દહીં કાઢ્યું છે એ તો સોનામાં સુગંધ, એટલે પ્રોબાયોટિક દહીં એટલે એ તો પાછું ગીર ગાયનું દૂધ તો ખરું અને વળી પાછું એમાં પ્રોબાયોટિક કલ્ચર પણ ખરું, એટલે શરીર માટે ખૂબ જ ઉત્તમ ટોનિક અત્યારે સુમૂલ ડેરી બનાવી રહી છે. તો બીજી તરફ અમૂલ ડેરી દ્વારા વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે જ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે, જે મોંઘવારીમાં પ્રજા પર પડતા પર પાટું સમાન છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.